સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પાર્ટી શહેર મંડળના ઉપક્રમે કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ શહેર ભાજપ દ્વારા આયોજિત કારોબારીની બેઠકમાં સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ મંત્રી વીડી ઝાલા, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, જિલ્લા મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર, સંગઠન જિલ્લા પ્રભારી ભરતભાઈ આર્ય, પ્રાંતિજ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, શહેર પ્રભારી કલ્પિત દવે તેમજ નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ કડિયાએ મંચ ઉપર સ્થાન ગ્રહણ કર્યું હતું. પ્રાંતિજ શહેર ભાજપ મહામંત્રી નિકુંજ રામી તેમજ ગિરીશભાઈ પટેલ મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. આ તબક્કે મહિલા મોરચા, બક્ષીપંચ મોરચા, કિસાન મોરચા તેમજ વિવિધ સંગઠનોના હોદ્દેદારો ઉપરાંત નગરપાલિકાના કોર્પોરેટરો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી 2022માં આવનાર વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી સ્વરૂપે મળેલ આ બેઠકમાં મંચસ્થ મહાનુભાવોએ માર્ગદર્શન આપ્યું હતું. સાંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, વિજયભાઈ પંડ્યા તેમજ ભરતભાઈ આર્ય દ્વારા આગામી ચૂંટણીની રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના કર્તવ્યનિષ્ઠ કાર્યકરોને વિવિધ જવાબદારીઓ સોંપીને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભગવો ફરીથી લહેરાય તે માટે અત્યારથી જ કટિબદ્ધ બનવા અપીલ કરવામાં આવી હતી. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ.